અહીં જે વાત કરેલી છે દાખલાની અંદર કીધેલું છે કે 600 પાઇકો ફેરેડેનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે તો તેનું સપ્લાય સાથે જોડાણ દૂર કરીને તમે અહીં ધ્યાન આપજો શું આ ધ્યાનો કેટલામો દાખલો છે 2.11 ચાલો તો જોડાણ દૂર કરવામાં આવે અને બીજા વિદ્યુત ભારિત ન હોય તો અહીંયા આપણને ચોખવટ પાડી દીધી છે આ દાખલામાં કે ભાઈ અહીં વિદ્યુત ભારિત ન હોય તેવા એના જેટલા 600 પાઇકો ફેરેડના કેપેસિટર સાથે જોડવામાં આવે તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાય હશે જો થોડોક આના કરતાં પ્રશ્ન પહેલાં કરતાં થોડોક જુદો પ્રશ્ન તો કેટલી ઉષ્મા ઉર્જા ઓમાં કેટલી હશે જ્યારે આમાં શબ્દ શું વાપરેલો છે કેટલી ગુમાવેલી છે તો ઓમાંય પ્રશ્ન પૂછો આગળ શું ઉદાહરણ નંબર કેટલામું હતું 2.10 તો ઉદાહરણ 2.10ની અંદર પણ આપણને કીધેલું કે તો તંત્રની ઉર્જા કેટલી હશે તો આપણે કહી દીધું કે ભાઈ પહેલાં કરતાં કેટલી હશે અડધી તો પહેલાં કરતાં કેટલી થઈ જાય અડધી શું કામ કારણ કે એમાં વિદ્યુત ભાર પહેલાં કરતાં કેટલો થઈ જાય છે અડધો તો આપણી પાસે સૂત્ર છે U = Q² / 2C તો સ્વાભાવિક છે કે ક્યુનું મૂલ્ય પહેલાં કરતાં કેવું થઈ જાય છે અડધું થઈ જાય છે તો ઉર્જા પણ કેવી થઈ જશે અડધી થઈ જાય ચાલો રેડી આવી આપણને કંઈક ખબર છે મગજ હાલે છે ને હું જે વાત કરું છું સમજાય છે તો કેટલી ઉર્જા જો આમાં જ આપણને પ્રશ્ન પૂછ્યો હોત કેટલી ઉર્જા તો જો આપણને જ્યારે ઉર્જા મળી હતી જ્યારે હું આ દાખલાની અત્યારે વાત જ નથી કરતો હું આગળના દાખલાની જ વાત કરું તે ત્યારે આપણને ઉર્જા મળી હતી 9 × સમથિંગ મળી હતી યાદ છે ઓલા સોરી 4.5 મળી હતી 4. કેટલી મળી હતી 5 આપણને પહેલા દાખલામાં જ મળી હતી 4.5 10⁻⁶ જૂલ આટલી મળી હતી પછી કેટલી થઈ હતી તો કે હવે તંત્રની નવી ઉર્જા કેટલી કહેવાય તો કે ભાઈ પહેલાં કરતાં અડધી પછી તો હવે તમને આટલું જ પૂછ્યું હતું પણ એ જ દાખલામાં જો તમને વધારીને પૂછવામાં આવે કેમ આના જેવું જ અત્યારે આ જે દાખલો છે એમાં જેમ પૂછ્યું છે કેટલી ઉર્જા ગુમાવાય હશે તો જો કેટલી થઈ ગઈ આમાં 2.25 થઈ જઈ હતી ને તો કેટલી થઈ જાય પહેલાં કરતાં અડધી તો ક્યાં ભાઈ બીજી ગઈ ક્યાં તો એ ગુમાવાઈ ગઈ તો એનો મતલબ આવું જ પૂછ્યું છે Δu = આને અંતિમ કહેવાય આને પ્રારંભિક કહેવાય તો પ્રારંભિક માઇનસ શું થશે અંતિમ તો બાદ બાકી કરો એટલે જવાબ પાછો શું આવે 2.25 × 10⁻⁶ બસ ઓલામ પૂછે તો એ જ થયું તો દાખલો તો આપણે એ જ ગણવાનો એ જ રીતનો સમજે પડે કયો ઉદાહરણ નંબર કેટલામાં ગણ્યું તો આપણે 2.10 એ જ દાખલો છે પણ ફેરફાર શું છે અમારે શું મેળવવાનું છે આપણે Δu મેળવવાના છે શું મેળવવાનું છે Δu તો આ મેળવી લે તો હવે કેવી રીતે પહેલાં શું કરશું આપણે તો પહેલાં આપણે U મેળવશું U મળી ગયા પછી શું મેળવશું U-ડેશ એટલે કે પહેલાં પ્રારંભિક ઉર્જા મેળવશું અને ત્યારબાદ આપણે નવા કેપેસિટર સાથે જોડતા નવી ઉર્જા U-ડેશ મેળવશું તો અડધી થઈ જ જશે કારણ કે સમાન કેપેસિટર છે એટલા માટે હાલો રેડી ખબર પડે ચાલો તો હું અહીં લખી દઉં તો ખબર પડશે તો લખાય 600 પાઇકો ફેરેડે ના કેપેસિટરમાં કેપેસિટરમાં સંગૃહિત ઉર્જા તો કેટલી ઉર્જા સંગૃહિત થાય છે એ આપણે મેળવશું તો શરૂઆતની અંદર તો કે આ પ્રારંભની અંદર તો આપણે આવું લખવું હોય તો લખી શકાય કે પ્રારંભમાં એટલે કે જ્યારે બેટરી સાથે જોડેલું છે ત્યારે ચાલો રેડી તો U = શું થઈ જશે U = તો આપણી પાસે ઉર્જાના સૂત્ર છે એની અંદરથી U = અત્યારે આપણી પાસે શું આપેલું છે એક C નું મૂલ્ય આપી દીધેલું અને એક કોનું આપેલું છે V નું તો U = 1/2 CV² તો આ સૂત્ર લાગુ પડશે તો U = 1/2 CV² તો U = શું થશે 1/2 સી નું મૂલ્ય કેટલું થશે 600 પાઇકો ફેરેડે 10⁻²² બરાબર અને વી નું મૂલ્ય વોલ્ટેજ આપણને કેટલા આપી દીધેલા છે 200 વોલ્ટ તો 200 નો શું થઈ જશે સ્ક્વેર થઈ જશે ચાલો તો U-બરાબર તો અહીં ભાગાકાર ગુણાકાર કરશો તો અહીં કેટલા થઈ જશે જોવો જી 300 × 10⁻ કેટલી ઘાત 12 ઘાત અને અહીં કેટલા થઈ જશે 4 એટલે 4000 40000 થઈ જાય
चलो रेडी, तो चार तेरी ने बार, चलो गुणिया दस ने, तो जो जे चार ने बे छ, तो दस नी माइनस छ घात जूल जेटली ऊर्जा आपने मळशे। चलो रेडी, तो हवे आपने शू कहे कि तेना जेवा बीजा विद्युत भारित न हो तेवा 600 पाइको फेरेडे ना कैपेसिटर साथे जोड़वामां आवता प्रक्रिया में ऊर्जा केटली गुमावाय छे। तो जो जे बीजा कैपेसिटर केटलानुं छे, हवे 600 पाइको छे, तो पहला एटलुं जतुं ने 600 पाइको फेरेडे नुं जतुं ने प्रारंभनी अंदर, तो बंने वक्ते कैपेसिटर ना मूल्य केवा छे, समान, बराबर। तो हवे डायरेक्ट ज कही शकाय के हवे नेक्स्ट प्रक्रिया नी अंदर शुं थशे, जोवो जोईए। तो लखाय के हवे तेना जेवाज कैपेसिटर साथे, तो हवे आने काढ नाखो, आ खबर पड़े, तो तेना जेवाज कैपेसिटर साथे शू कर देवामां आवे छे, जोड़ी देवामां आवे छे। चल, जेवाज कैपेसिटर साथे जोड़ता, तो आ प्रारंभिक ऊर्जा छे, आ केवी ऊर्जा थई जशे, अंतिम ऊर्जा। तो हवे नवी ऊर्जा केटली थशे, ई मेळे, तो आने आपणे यू कीधुं, आने केना वडे दर्शावी दईए, यू डेश, अथवा तो आने प्रारंभिक एटले कि इनिशियल कही दे, आने फाइनल कही दे, यूएफ वडे दर्शावी दे, तो शुं थशे, वन हाफ सीवी स्क्वेर, आ सूत्र मूको तो थई जशे, अथवा तो डायरेक्ट ज आपणे जेम शीखवाड़ेलू छे एम के प्रारंभ पहेला करता केवी थई जशे, अर्धी। तो क्यारे एवुं थाय, आवी अर्धी डायरेक्ट तमे क्यारे करी शको, ज्यारे पहेला हतुं एवुं ने एवुं जोय 600 वाळुं तो ज। चलो रेडी, तो हवे अहीं ध्यान आपजो, तो डायरेक्ट 12 गुणिया 10 ની માઇનસ 6 બાય 2, તો કેટલા થશે, 6 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત। ચાલો રેડી, તો આટલા શું થઈ જશે, જૂલ। પણ આપણને એવું નથી કીધું રકમની અંદર, આપણને એમ કીધું કે આ પ્રક્રિયાની અંદર કેટલી ઊર્જા ગુમાવાઈ હશે, તો આપણે શું કરશું હવે, તો લખાય શું લખશું આપણે, કે પ્રક્રિયામાં ગુમાવેલ ઊર્જા, તો ડેલ્ટા યુ બરાબર ઇનિશિયલ માઇનસ ફાઇનલ। શું કામ ઇનિશિયલ માઇનસ ફાઇનલ, કારણ કે વધારે મૂલ્ય હંમેશા કેનું હશે, ઇનિશિયલનું જ હશે, પ્રારંભિકનું હશે, તો યુ આઈ। તો ચાલો, તો હવે જુઓ જે કેટલા થશે, 12 ગુણ્યા, હવે ડાયરેક્ટ જ બાદબાકી કરી નાખું, ખબર પડે ને, એક્સ્ટ્રા ઘટાડી દઉં છું, તો 12 માઇનસ કેટલા થઈ જશે, 6, અને સમાન ઘાત છે, તો આમે 10 ની 6, આમે 10 ની 6, એટલે 10 ની 6 કોમન કાઢી લો, તો કેટલા થઈ જશે, 6 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત જૂલ। ચાલો રેડી, ખબર પડે, મગજ હાલે છે। બીજી બાબત એ વન મિનિટ ખાલી એક જ ધ્યાન આપજો, જ્યારે તમને કેપેસિટર, હવે દાખલો આ રીતે તો સરળ જ છે, આમાં કંઈ વાંધો નથી, પણ જી નીટની અંદર તમને પૂછે ને ત્યારે થોડોક પ્રોબ્લેમ આવશે, તો આ સૂત્ર તમે યાદ રાખી લેજો, બરાબર, એ આપણે પાઠ્યપુસ્તકની અંદર સૂત્ર નથી, પણ આપણે જ્યારે નીટ સોલ્વ કરીએ ત્યારે ડાયરેક્ટ જ માની લ્યો કે અત્યારે તો આપણને બે, જો આ 600નું છે ને આ 600નું જ આપ્યું છે, પણ ધારો કે આ 600નું છે અને અહીંયા તમને 200નું આપ્યું, એટલે પ્રોબ્લેમમાં મૂકાજો, કારણ કે તમે ડાયરેક્ટ યુ બાય ટુ કરી શકો નહીં, તો ત્યારે શું કરવું, તો ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરો, ડાયરેક્ટ જ યાદ રાખજો, તો ઉપર કેપેસિટરનો ગુણાકાર સી વન સી ટુ અને છેદમાં ઉપર ગુણાકાર સી વન સી ટુ ઉપર બેનો ગુણાકાર, નીચે બંનેનો સરવાળો સી વન પ્લસ સી ટુ બંનેનો સરવાળો, અને વિદ્યુત સ્થિતિમાન, તો જો પહેલા વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું, અહીં વિદ્યુત સ્થિતિમાન છે એટલા માટે, તો પહેલા વિદ્યુત સ્થિતિમાનને વી વન કહી દેવાય, બીજી વખત શું કરવામાં આવે છે, વિદ્યુત ભારિત ન હોય તેવા કેપેસિટર સાથે જોડતા, એટલે કે બેટરી સપ્લાય શું કરી દેવામાં આવે છે, દૂર કરી દીધું, એટલે બેટરી જ ન હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલો થઈ જાય, ઝીરો થઈ જાય, તો વી વન, અને આને કહેવાય વી ટુ, તો આ તમારે ઘરે ગણીને લાવવાનું અથવા અત્યારે ગણજો, ચાલો ખબર પડે, તો એનો શું થઈ જશે, સ્ક્વેર, તો આ સૂત્ર મૂકશો એટલે તમને ડાયરેક્ટ જવાબ આ મળી જાય, ખબર પડે, અને બાય શું આવશે, ટુ, ચાલો ખબર પડી, હવે તો આ સૂત્ર ડાયરેક્ટ ઉપયોગ કરી શકાય, તો તમારે છે એ જી નીટમાં કામ લાગે, ચાલો લખી લ્યો।